गुड मॉर्निंग ऑल ऑफ यू। मैकेनिकल इंजीनियरिंग अंडर सब्जेक्ट मेन्युफेक्चरिंग इंजीनियरिंग वन अंदर गई काले आपणे बात करी हती कि जे कोर बनावा माटे जे रेटी वपराय छे एटले के जे सेंड वपराय छे कोर बनावा माटे एने तैयार केवी रीतना करवी। टॉपिक हतो आपणो प्रिपेरेशन ऑफ धी सेंड। तो आपणे शुं करवानुं छे तो कि त्रण वस्तु ध्यान राखवानी छे कि रेटीना कणो छे जे पण आपणे रेटी सिलेक्ट करीए छे कोर बनावा माटे ते रेटीना कणो नानी साइजना होवा जोईए, एक समान साइजना होवा જોઈએ, क्लियर। અને એમાં જો આપણે માટી કે એવું કંઈ હોય તેનું પ્રમાણ 5% કરતાં ઓછું હોવું જોઈએ। ત્યાર પછી આપણે જ્યારે કોર બનાવીએ છીએ તો અંદર શું નાખીએ છીએ તો કે રેટીના કણો એકબીજા સાથે ચોંટીને રહે, એ લોકોનું બોન્ડિંગ ટાઈટ રહે અને કોર આપણી થોડી મજબૂત અને સ્ટ્રોંગ બને એના માટે આપણે એની અંદર શું ઉમેરીએ છીએ, બાઇન્ડર એટલે કે લિક્વિડ ઉમેરીએ છીએ, બંધકો, ક્લિયર। એમાં ગઈકાલે આપણે બે પ્રકારના બંધકોની વાત કરી હતી, કાર્બનિક અને અકાર્બનિક, ક્લિયર છે। એમાં આપણે વાત થઈ હતી કે જે લિન્સિડ ઓઇલ છે, સ્ટાર્ચ છે, ઘઉંનો લોટ છે, ગોળની રસી એટલે કે મોલાસીસ છે, ડેક્સ્ટ્રિન રેઝિન વગેરે કેવા છે, કાર્બનિક ઘટકો છે। આ સાથે સાથે થર્મોસેટિંગ પ્લાસ્ટિકના પદાર્થો જેવા કે યુરિયા, ફિનોલ, બરાબર, એ પણ ઉમેરવામાં આવે છે। પણ ઘણીવાર કેવું હોય કે પ્રવાહી કે પાવડર સ્વરૂપમાં જે આપણે આ બંધકો એટલે કે બાઇન્ડર રેટી સાથે મિક્સ કર્યા છે, જ્યારે આપણે ગરમ ધાતુને એની સાથે કોન્ટેક કરાવીએ છીએ, જ્યારે મોલ્ટન મેટલને પોરિંગ કરાવવામાં આવે છે, ત્યારે ધાતુની ગરમીને કારણે એટલે કે હીટ એનર્જીને કારણે આ જે કે બંધકો છે એનું દહન થઈ જાય છે। એટલે શું થાય છે તો કે એનું વેપરાઇઝેશન થઈ જાય છે અને ફરી પાછી રેટી કેવી થઈ જાય છે, એકલી પડી જાય છે એટલે કે છૂટી પડી જાય છે, અને જે એવી મજબૂતી જોઈએ છે કોરને એ મજબૂતી મળતી નથી। તો આવા કેસમાં શું કરવું તો કે આવા કેસમાં આપણે રેટી સાથે જ્યારે અકાર્બનિક બંધકો ઉમેરીએ ત્યારે થોડા પ્રમાણમાં કાર્બનિક બંધકો પણ ઉમેરવામાં આવે છે, એટલે કે એકલા કાર્બનિક બંધકો ઉમેરવા પૂરતા નથી, રેટી સાથે થોડા કાર્બનિક અને થોડા અકાર્બનિક એમ બે પ્રકારના બાઇન્ડર ઉમેરવામાં આવે છે। જો અકાર્બનિક ઘટકોના નામ આપ્યા છે આપણને, બેન્ટોનાઇટ, સિલિકા ફ્લોર, લો ઓક્સાઇડ એટલે આયન ઓક્સાઇડ જે આવે છે તે, પછી ફાયર ક્લે, બરાબર, સામાન્ય રીતે કેવા છે તો કે અકાર્બનિક બંધકો છે, એની અંદર બેન્ટોનાઇટ અને સિલિકા ફ્લોર સૌથી વધારે યુઝ થાય છે। નામ યાદ રાખજો ખાસ, બેન્ટોનાઇટ અને સિલિકા ફ્લોર એટલે કે સિલિકા આવે ને એનો પાવડર, અને બેન્ટોનાઇટ એક પ્રકારનું કેમિકલ છે, એક પ્રકારનું આર્ટિફિશિયલ વસ્તુ છે, તો એનો પાવડર અથવા એને લિક્વિડ સ્વરૂપમાં શું કરવામાં આવે છે, સૌથી વધારે વિશેષ તરીકે વિશેષલી યુઝ કરવામાં આવે છે। ઓકે, આ જે બાઇન્ડર છે એનો બારીક સ્વરૂપમાં પાવડર એટલે એને શું કરવામાં આવે તો કે બ્લોલ મિલની અંદર દરીને એને એકદમ ઝીનો ઝીનો પાવડર કરી દેવામાં આવે અને એ પાવડરને પછી રેટી સાથે મિક્સ કરીને યુઝ કરવામાં આવે છે। અકાર્બનિક બંધકોનું દહન થતું નથી માટે તેઓ ઉચ્ચ તાપમાને પણ જ્યારે ધાતુરસ કોરના સંસર્ગમાં આવે ત્યારે કોરની સ્ટ્રેન્થ ટકાવી રાખે છે। હવે આજે અકાર્બનિક બંધકો આપણે જોયા, બેન્ટોનાઇટ છે, સિલિકા ફ્લોર છે, આયન ઓક્સાઇડ છે, ફાયર ક્લે છે, એ બધા કેવા છે તો કે અકાર્બનિક છે। આ અકાર્બનિક ઘટકો છે એ જ્યારે પણ ધાતુરસ એટલે કે મોલ્ટન મેટલના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે એના ઉપર એની કોઈ અસર થતી નથી, નથી તેનું દહન થતું કે નથી તેનું વેપરાઇઝેશન થતું, ત્યાં ને ત્યાં જ રહે છે અને રેટીના કણોને શું કરી રાખે છે, બરાબર બોન્ડિંગ આપીને મજબૂતીથી પકડી રાખે છે, જેથી જે કંઈ પણ મોલ્ડ બનાવીશું, જે કંઈ પણ કોર બનાવીશું એની મજબૂતી જળવાઈ રહે છે અને સાથે સાથે જે સરફેસ ફિનિશ છે એ પણ સારું મળે છે। કોર બંધક તરીકે હાલમાં અત્યારે કોર બંધક તરીકે શું વપરાય છે તો કે રિસન્ટલી કોર બંધક તરીકે કોર ઓઇલનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં થાય છે। સ્પેશિયલી શું કર્યું એ લોકોએ તો કે ભાઈ ઇન્ડસ્ટ્રીવાળાએ બિઝનેસ કરવા માટે
પોતે પૈસા કમાવા માટે આજે અકાર્બનિક ને કાર્બનિક બધું અલગ અલગ આપણે યુઝ કરતા હતા એને પ્રોપરલી મિક્સ કરીને એક ઓઇલ એટલે કે એક પ્રકારનું લિક્વિડ તેલ જ બનાવી દીધું. ક્લિયર? અને તમારે શું કરવાનું? તો કે કાસ્ટિંગ કરવું હોય ને તો સીધું ઓર્ડર આપી દેવાનો કે ભાઈ અમને કોર ઓઇલ જોઈએ છે કોર બનાવવા માટે. એમાં એ લોકો કાર્બનિક અકાર્બનિક બધું કમ્પ્લીટલી મિક્સ કરીને ટેસ્ટિંગ કરીને વ્યવસ્થિત એને ડેવલપ કરી દીધું હશે. એટલે આપણી મહેનત ઓછી થઈ ગઈ. ક્લિયર? વેચાતું સીધું લઈ લેવાનું. તો આ જે કોર ઓઇલ હોય છે જે રેડીમેડ મળે છે એમાં શું હોય છે? તો કે આ કોર ઓઇલની અંદર હોય છે લિન્સીડ ઓઇલ, ત્યાર પછી એની અંદર હોય છે રેઝિન, પછી ખનિજ તેલ એટલે કે જે મિનરલ ઓઇલ આવે છે તે આપણે જે બાઇકમાં ઓઇલ નાખીએ છીએ, પછી ડીઝલ આવે છે, એવા બીજા ઘણા પણ લિક્વિડ આવે છે, પણ 42 બધા ઓઇલ આવે છે ને અલગ અલગ ગ્રેડના. તો જે ખનિજ તેલ છે, લિન્સીડ ઓઇલ છે અને રેઝિન, તો આ ત્રણે ત્રણનું મિશ્રણ કરીને સ્પેશિયલી શું કરવામાં આવેલું છે? તો કે જે કોર ઓઇલ છે બનાવવામાં આવ્યું હોય છે. સીધું તમારે વાપરી લેવાનું, કોર ઓઇલ લેવાનું, રેડી લેવાનું, બેને મિક્સ કરી દેવાના. બાકી બીજું તમારે કોઈપણ પ્રકારની કેલ્ક્યુલેશન કે અલગ અલગ લિક્વિડ લાવીને પાવડર બનાવીને મિક્સ કરવાની જરૂર રહેતી નથી. જો કામ થોડું સહેલું થઈ ગયું, બરાબર, લોકો આ રીતના જ પૈસા કમાય. પહેલું છે એમાં કે આજે આપણે તેલ વાપરીશું, કોર ઓઇલ જો આપણે વાપરીશું તેના ફાયદા શું છે, કેમ આપણે કોર ઓઇલ વાપરવું જોઈએ, અથવા તો ઉપરના જે અકાર્બનિક અને કાર્બનિકનું બધું આપણે અલગ અલગ રીતે મિશ્રણ તૈયાર કરતા હતા પાવડર બનાવીને અને જે બધી જફા કરતા હતા, બધી મહેનત કરતા હતા, તેની કમ્પેરમાં આ કેમ સારું છે તે. તો સૌથી પહેલું શું કહે છે, મિશ્રણ બનાવવામાં સમય ઓછો લાગે છે. કેમ? તો કે તૈયાર છે, કાર્બનિકને અકાર્બનિકને બેઉને મિક્સ કરીને કમ્પ્લીટલી ઓઇલ તૈયાર છે. હવે તમારે ખાલી એની અંદર રેતી મિક્સ કરવાની છે. ઓકે, તો જે કોરની બનાવટમાં જે મિશ્રણ તૈયાર કરવામાં આવે છે એમાં સમય ઓછો લાગે છે આને કારણે. બીજું, કાસ્ટિંગ થઈ ગયા બાદ તેને દાગીનામાંથી સહેલાઈથી છૂટા પાડી શકાય છે. જે કોર બનાવી હશે આપણે કોર ઓઇલને યુઝ કરીને, ક્લિયર, તો આખો વર્કપીસ બની જાય, પછી વચ્ચેથી કોર કાઢવી પડે ખોતરીને, તો એ તમે સહેલાઈથી છૂટી પાડી શકો છો. કોરની ભીની સ્થિતિ તથા શેકાયા બાદની સ્થિતિની સ્ટ્રેન્થનું નિયમન સહેલાઈથી થઈ શકે છે. જ્યારે પણ આપણે કોર બનાવીએ સ્ટાર્ટિંગમાં, તો સ્ટાર્ટિંગમાં જ્યારે કોર બને ને તો એ ગ્રીન સેન્ડમાંથી બને એટલે કે ભીની રેતીમાંથી બને. હવે ભીની રેતીમાંથી કોર બને ત્યારે એની મજબૂતી કઈ અલગ હોય. પછી આપણે મજબૂતી વધારવા માટે શું કરીએ છીએ? તો કે એને ઓવનની અંદર પકાવીએ છીએ એટલે કે બેક કરીએ છીએ. જેમ જેમ એ શેકાશે, જે રીતના આપણું માટલું શેકાય અને પછી શેકાયા પછી માટલું લાલ થઈને કેવી મજબૂતી મળે, એ જ રીતના આપણી કોર જ્યારે શેકાશે ફર્નેસની અંદર, તો ત્યારે પછી એની અંદરની જે બી ભીનાશ છે, જે બી ભેજ છે, જે બી પાણી છે, મોઈશ્ચર છે, એ બધું ઉડી જશે અને સેન્ડ કેવી થઈ જશે? તો કે ડ્રાય થઈ જશે. અને ડ્રાય થઈ જશે એટલે કોરને પહેલાં કરતાં વધુ મજબૂતી મળશે. તો આ જે મજબૂતીનું નિયમન એટલે કે જે સ્ટ્રેન્થનું નિયમન છે, સ્ટ્રેન્થ કંટ્રોલ કરવાની છે, એ કોર ઓઇલ યુઝ કરવાથી સારી રીતના થઈ શકે છે. શેકેલા કોર ઘણા કઠણ હોય છે એટલે કે લેવા મૂકવાની કે તૂટવાનો સંભવ ઓછો રહે છે. તમે કોરને ફર્નેસની અંદર શેકવશો એટલે કે બેક કરશો, ત્યાર પછી એને વધુ મજબૂતી મળશે અને એટલો મજબૂત થઈ જશે કે તમારે એને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવો હોય, હેન્ડલિંગ કરવું હોય, તે વખતે તૂટશે નહીં, એટલી મજબૂતી એને મળે છે. શું યુઝ કરવાથી? તો કે ભાઈ કોર ઓઇલ યુઝ કરીને કોર બનાવવામાંથી. કોર તેલ સામાન્ય રીતે ઓઇલ રેતી બનાવવા વપરાય છે. જે ઓઇલ સેન્ડ આવે ને, ગ્રીન સેન્ડ આવે જોઈ છે, ડ્રાય સેન્ડ જોઈ છે, બસ એવી રીતના શું આવશે? તો કે ઓઇલ સેન્ડ આવશે એટલે કે ઓઇલવાળી રેતી. તો સ્પેશિયલી એ બનાવવા માટે કોર તેલ એટલે કે કોર ઓઇલ વપરાય છે. કોર કોઈ બંધક તથા રેતીનું એક સરખા પ્રમાણમાં મિશ્રણ છે. હવે સ્પેશિયલી જો કોરની વાત કરી કે કોરનું જો તમે મટીરિયલ જોશો તો કોર કેવી રીતના બનાવેલી હોય છે? તો કે કોરની અંદર રેતી હોય તથા એની અંદર બંધક એટલે કે જે બાઇન્ડર આવે છે, પછી એ કાર્બનિક હોય અકાર્બનિક હોય
લિક્વિડ હોય કે પાવડર હોય, બરાબર, આ બધાનું એક સરખું પ્રમાણમાં, એક સરખા પ્રમાણમાં મિશ્રણ કરીને, એટલે કે મિક્સિંગ કરીને શું બનાવવામાં આવે છે, કોર બનાવવામાં આવે છે. કોર મિક્સર કે રોલર મિલ દ્વારા તૈયાર કરવામાં આવે છે. એક મશીન આવે છે મુલર મશીન, એ મુલર મશીનની અંદર સેન્ડ, ઓઇલ, બાઇન્ડર બધું નાખીને પ્રોપરલી મિક્સ કરવામાં આવે છે. યોગ્ય મિશ્રણ તૈયાર તેમજ બાઇન્ડિંગ સ્ટ્રેન્થ વધારવા સપ્રમાણ પાણી ઉમેરવામાં આવે છે. તમારે થોડી રેટીને ભીની કરવી હોય, પછી બોન્ડિંગ વધારવું હોય, સ્ટ્રેન્થ વધારવી ઘટાડવી હોય, કંટ્રોલ કરવી હોય, તો થોડું સમપ્રમાણમાં જ્યારે મિક્સિંગ થતું હોય ને મશીનની અંદર, ત્યારે થોડું ઘણું પાણી ઉમેરવામાં આવે છે. પાણી ઉમેરવાથી કંઈ પ્રોબ્લેમ નહીં થવાનો. પાણી તમે ઉમેરશો તો મિશ્રણ કેવું થશે, થોડુંક હોમોજીનિયસ અને વ્યવસ્થિત થશે. ઓકે, પાવડરને બધું પીગળશે અને પોતાની જગ્યા લેશે. અને પછી એ પાણી જ્યારે તમે ઓવનની અંદર કોરને મૂકીને ગરમ કરશો, પકવશો, શેકશો, ત્યારે પાણી ઉડી જ જવાનું છે, એનો તો કોઈ પ્રોબ્લેમ નથી. ક્લિયર છે? નેક્સ્ટ જોવાનું છે આપણે કોર મોલ્ડિંગ. કોર મોલ્ડિંગમાં શું થાય, તો કે કોરની રેતીમાંથી કોર તૈયાર કરવાની પ્રક્રિયાને કોર મેકિંગ એટલે કે કોર મોલ્ડિંગ કહેવાય છે. આપણે રેતી લીધી, બાઇન્ડર મિક્સ કર્યા, પાણી મિક્સ કર્યું, બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે એમાં તમારે શું બનાવવાની છે, તો કે કોર બનાવવાની છે. તો આ જે કોર બનાવવાની પ્રોસેસ છે એને કોર મોલ્ડિંગ અથવા કોર મેકિંગ કહેવાય છે. બે રીતના આપણે શું કરી શકીએ છીએ, કોર બનાવી શકીએ છીએ, એટલે કે કોરનું મોલ્ડિંગ કરી શકીએ છીએ. એક હાથથી એટલે કે મેન્યુઅલી, અને બીજું કેવી રીતના કરી શકીએ છીએ, તો કે મશીનથી. હાથથી કેવી રીતના થાય, તો કે ઘરે તમે દરિયા કિનારે નાહવા જાઓ ત્યારે છોકરાઓ શું કરે, તો કે ભીની રેતી હાથમાં લઈ અને પછી શું કરે, હાથથી દબાઈ દબાઈને અલગ અલગ આકાર આપે. ક્લિયર? બસ, તો એ જ રીતના હાથથી તમે જે રેતીમાં રમતી વખતે જે લાડુ બનાવો છો, પછી કંઈ બીજું બનાવો છો, કંઈ ત્રીજું બનાવો છો, જે કંઈ પણ આકાર આપો છો, બસ સેમ એ જ રીતના હાથથી મેન્યુઅલી કોર બનાવવામાં આવે છે. બીજી વાત કરીએ મશીનથી. મશીનમાં કેવું હોય, તો કે અલગ અલગ મોટા મોટા મશીન આવે છે, અહીંયા તમને નામ આપ્યા છે, જેમ કે જોલટ મશીન, સ્ક્વિઝિંગ મશીન, રેટ સ્લિન્જર મશીન, કોર એક્સક્લુઝન મશીન, રોલ ઓવર મશીન, કોર બ્લોવર, સેલ કોર મશીન. આ બધા શું છે, તો કે સ્પેશિયલ પ્રકારના મશીન છે. તો આ મશીનની મદદથી શું કરી શકીએ છીએ, આપણે કોર બનાવી શકીએ છીએ. ક્લિયર? સિમ્પલ વસ્તુ છે, બે રીતના આપણે કોર બનાવી શકીએ. એક મેન્યુઅલી, જેમ તમે દરિયા કિનારે રમવા જાઓ અને રેતીમાંથી આકાર આપીને અલગ અલગ વસ્તુ બનાવો, બસ એ રીતના. અને બીજું મશીનથી, તો ઘણા બધા મશીન છે. ઓકે, હવે મેન્યુઅલ કોર કેવી રીતના બનાવીશું અને ક્યારે બનાવીશું, તો કે જ્યારે કોમ્પોનન્ટની ડિઝાઇન સિમ્પલ હોય અને નંબર ઓફ કોમ્પોનન્ટ ઓછા બનાવવાના હોય, ઓછી સંખ્યામાં કોમ્પોનન્ટ બનાવવાના હોય, તે વખતે આપણે મેન્યુઅલી કોર બનાવી શકીએ છીએ, કારણ કે ઓછા છે એટલા માટે. પણ જો જથ્થાબંધ કોર બનાવવાની હોય, તો પછી હાથથી આપણે બનાવ કરશું તો થાકી જવાય, અને પ્લસ દર વખતે એક સમાન શેપ મળશે નહીં. ક્લિયર? તો જ્યારે જથ્થાબંધ અને મોટી સાઇઝના કોર બનાવવાના હોય, કોરની અંદર આપણને એક્યુરેસી જોતી હોય, ડાયમેન્શનલ એક્યુરેસી છે, શેપની એક્યુરેસી જોતી હોય, તે વખતે પછી શું કરવું પડશે, તો કે મશીન કોર મેકિંગ પ્રોસેસ કરવી પડશે. ક્લિયર? જો અહીંયા તમને આકૃતિમાં બતાવ્યું છે કે ભાઈ કોર કેવી રીતના બનાવવામાં આવે છે, તે તો કે કોર બોક્સ લેવામાં આવે છે. તો આ કોર બોક્સ છે. ઓકે, કોર બોક્સમાં શું હોય, તો કે તમારે જે કોર બનાવવાની છે ને, એ રીતનો શેપ કોર બોક્સની અંદર હશે. એટલે સિમ્પલ શું કરવાનું, તો કે અંદર રેતી ભરી દેવાની અને દબાવવાની. ક્લિયર? અને પછી શું કરવાનું, તો કે કોર બોક્સને એ સેન્ટરમાંથી ખોલી કાઢવાનું. સેન્ટરમાંથી ખોલો એટલે નીચેવાળા પોર્શનમાં એક ભાગ આવે. ઓકે, એટલે કોર બોક્સ બે પોર્શનમાં ખુલે, એક નીચેનો ભાગ ને એક ઉપરનો ભાગ ખુલી જાય, એટલે સીધી તમારી અંદર જે રીતનો શેપ હશે એ રીતની કોર તૈયાર થઈ જશે. ક્લિયર છે? મારે આ શેપ જોતો હતો, તો મેં એ શેપ શું કર્યો, તો કે કોર બોક્સની અંદર બનાવી દીધો, અંદર રેતી દબાઈ દીધી, રેમ્ડ કરી દીધી. થોડી વાર પછી મેં કોર બોક્સને ખોલી કાઢ્યું, તો મારો આ જે કોમ્પોનન્ટ છે એ તૈયાર થઈ ગયો. તો આ તમે મેન્યુઅલી પણ કરી શકો છો હાથની મદદથી, અને ઘણા બધા પ્રકારના મશીન મેં તમને કીધા એ મશીનથી પણ કરી શકો છો. ક્લિયર? હવે આ જે કોર બોક્સ આવે છે એ પણ અલગ અલગ પ્રકારના આવે છે, એનું પણ લિસ્ટ આપ્યું છે. ડમ્પ બોક્સ છે,
સ્પ્લિટ બોક્સ છે, સ્ટ્રિકલ બોક્સ છે, રાઇટ હેન્ડેડ એન્ડ લેફ્ટ હેન્ડેડ બોક્સ છે, પછી ગેંગ બોક્સ છે, બરાબર. તો આ બધા પ્રકારના બોક્સ વપરાય છે. તો ઘણી બધી રીતના આપણે શું કરી શકીએ છીએ, તો કે કોર બનાવી શકીએ છીએ, એટલે કે કોર મેકિંગ કરી શકીએ છીએ, ક્લિયર. પણ કઈ પ્રોસેસથી કોર બનાવવું, કયું મટીરિયલ યુઝ કરવું, એનો સંપૂર્ણ આધાર નંબર ઓફ પીસીસ કેટલા બનાવવાના છે તે, અને કોરની સાઇઝ કઈ છે એના ઉપર આધાર રાખે છે, ક્લિયર છે. તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આજે આપણે જોઈ લીધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે આ કોરને ફર્નેસમાં મૂકીને ગરમ કરીને જે પકવવામાં આવે છે, એટલે કે એનું બેકિંગ કરવામાં આવે છે, કેમ કરવામાં આવે છે, કયા ટેમ્પરેચરે કરવામાં આવે છે, અને આ કરવાથી શું ફાયદા થાય છે તે. તો અહીંયા સુધી રાખીએ છીએ, બાકીની વસ્તુ ડિસ્કસ કરીશું આવતા લેક્ચરમાં. થેન્ક યુ, મળીએ આવતીકાલે.